ભારત કરતા પાકિસ્તાનમાં એક દિવસ વહેલો સ્વતંત્રતા દિવસ ઉજવાય છે એ તો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ આખો દેશ ચોક્કસ એ દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવતો હોય ત્યારે ભારતનું જ એક ગામ અને તે પણ ગુજરાતનું જ એક ગામ દર વર્ષે બધા કરતા એક દિવસ વહેલા જ રક્ષાબંધનનો તહેવાર મનાવી લે છે. તે જાણીને આપને નવાઈ લાગશે. તો કયું છે આ ગામ અને શા માટે એક દિવસ વહેલા જ મનાવી લે છે રક્ષાબંધનનો તહેવાર, જાણવા માટે જોઈએ વિશેષ અહેવાલ. આ ગામનું નામ છે ચડોતર ગામ, જે પાલનપુરથી માત્ર 8 કિલોમીટર જ દૂર આવેલું છે. આ આખા ગામે ગઈકાલે જ રક્ષાબંધનની ઉજવણી કરી લીધી છે. આવું પહેલી વખત નથી બન્યું. એક દિવસ પહેલા જ રક્ષાબંધન ઉજવી લેવાની પરંપરા છેલ્લા 200 વર્ષથી ચાલતી આવે છે. આખા ભારતની બહેનો આજે પોતાના વાલ સોયા ભાઈઓને રાખડી બાંધે છે અને એ પણ ચોક્કસ મુહૂર્તમાં. ત્યારે આ ગામની બહેનોએ તો 48 કલાક અગાઉ જ પોતાના ભાઈઓને રાખડી બાંધીને ભગવાન પાસેથી ક્યારના આશીર્વાદ મેળવી લીધા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ગામની બહેનો ક્યારે રક્ષાબંધનના દિવસે ભૂલે ચૂકે ભાઈને રાખડી બાંધતી નથી. બધે આવતીકાલે છે અને ચડોતરમાં આજે છે. એની પાછળનો ઇતિહાસ છે ને, અમારા વડવાઓનું કહેવું એવું છે કે લોકો એવું કહેતા પહેલા કે રોગચાળો ફાટી નીકળતો હતો અને રોગચાળાના હિસાબે કોઈ બ્રાહ્મણો પંડિતો ઋષિમુનિઓને બધાને પૂછ્યું, આ લોકોએ કીધું કે તમે ગમે તે રીતે એક દિવસ પહેલા મનાવો. 200 વર્ષ જૂની પરંપરા, 200 વર્ષ અગાઉ ફેલાયો હતો રોગચાળો. રક્ષાબંધનના દિવસે જ ફેલાયો હતો રોગચાળો. પૂજારીએ ના પાડી હતી રક્ષાબંધન ઉજવવાની. એક દિવસ વહેલા જ ઉજવી લેવાય છે રક્ષાબંધન. લોકવાયકા મુજબ આ ચડોતર ગામમાં વર્ષો પહેલા રક્ષાબંધનના દિવસે જ ભયંકર રોગચાળો ફેલાઈ ગયો હતો, જેના કારણે અનેક લોકોના અને પશુઓના મોત નિપજ્યા હતા, જેના કારણે લોકો ગભરાઈ ગયા હતા. લોકો શિવજી મંદિરના પૂજારી પાસે ગયા. પૂજારીએ આખા ગામમાં ખૂણે ખૂણે દૂધ છાંટવાનું કહ્યું. લોકોએ દૂધનો છંટકાવ કર્યો. થોડી વારમાં બધું શાંત થઈ ગયું. ત્યારબાદ મંદિરના પૂજારીએ કહ્યું કે હવે રક્ષાબંધનના દિવસે આપણા ગામમાં કોઈ બહેન ભાઈના કાંડા પર રાખડી નહીં બાંધે. બસ તે દિવસ અને આજની ઘડી 200 વર્ષ બાદ પણ રક્ષાબંધનના દિવસે આ ગામની કોઈ બહેન પોતાના ભાઈને રાખડી બાંધતી નથી. જોકે એક દિવસ અગાઉ જ રાખડી બાંધી દે છે. રક્ષાબંધનનું પર્વ એક દિવસ પહેલું ઉજવવામાં આવે છે. વર્ષો મારી રોગચાળો ફાટી નીકળ્યો હતો એટલે ઋષિ મુનિઓ મહારાજોના કહેવાથી એક દિવસ અગાઉ મનાવવામાં આવે છે. એટલે બધી અમારી બહેનો છે આજે આવશી, ભાઈઓને રાખડી બાંધશી અને કાલે કોઈ હોય નહીં, કાલે બધો દેશનો રક્ષાબંધન છે અમારે આજે પૂરું થાય. 200 વર્ષ જૂની પરંપરા આ ગામ લોકોએ જાળવી રાખી છે. પરંપરા જાળવી રાખવામાં કોઈ વહેમનું તત્વ ભાગ ભજવતું નથી, પરંતુ માત્ર સહુનું કલ્યાણ થાય તેવી જ ભાવના આ પરંપરા પાછળ કામ કરી રહી છે.